જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ફળોની રાણી કેસરકેરીના પંદર હજાર બોક્સની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ફળોની રાણી કેસરકેરીના પંદર હજાર બોક્સની આજે આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે ફળોની રાણી કેસરકેરી સિઝન ધીમે ધીમે જામી રહી છે એક માસ પહેલા

બોલો જુનાગઢમાં હું કેરી ખરીદી કરવા હું છું વેપારી છું કેરીને બોક્સની આવક આજે આઠથી દસ હજાર બોક્સ હતા અને પોઝિશન ચારસો થી નવસો રૂપિયા બોક્સ વેચાયો છે આજે અને શક્યતા આ માલની આવક વધશે પણ ભાવ એ જ રહે એનો કારણે માલ ઓછા છે ને બગાડ થઈ ગયો જાજો ચાલુ થઈ કેરીમાં ધીમે ધીમે રોજે રોજ દિન પ્રતિદિન આવક વધી રહેલી છે ધારો કે આજે જે લગભગ ચાર કે પાંચ હજાર બોક્સની આવક છે એટલે રોજે રોજ આવક વધે છે અને જનરલ ભાવ પાંચસોથી હજારનો ગઈકાલે હતો આજે મેં હમણાં જાણ્યું કે આજે કેરીના બોક્સનો ભાવ દસ કિલાના લગભગ પાંચસોથી નવસો જેવા છે એટલે જેમ કેરીમાં પણ આવક વધશે એમ ભાવ ઘટશે અને આ સિઝન એવી છે મિત્રો જે કેરી પકવતા ખેડૂત મિત્રો છે એના પણ રોજેરોજ ફોન આવે છે મેં એને પૂછ્યું કે આ વખતે ઉત્પાદનનું શું તો એ લોકો એમ જણાવે છે કે ગઈ સાલથી કદાચ આ વખતે વીસ ટકા જેવું ઉત્પાદન ઘટે એનું કારણ છે કે મકર સંક્રાંતિ પછી જે ઠંડી ઓછી થાય એ ઠંડીનું પ્રમાણ પણ આ વખતે વધારે હતું પ્રમાણમાં આ વખતે જે ગરમી છે એની પણ અસર આંબામાં કેરીમાં થઈ શકે એટલા માટે જે કેરી પકવતા ખેડૂત મિત્રો છે એનો શું રહેવો છે કે કદાચ આ વખતે ઉત્પાદન ઘટી રહ્યું છે અને એના કારણે ભાવ પણ આમ લગભગ ઊંચા રહેશે પરેશભાઈ જૂનાગઢ